વિદ્યાર્થી મિત્રો, પેપર સેટ નંબર 3, પ્રશ્ન ક્રમાંક 29, જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? સૌથી પહેલા તો આ જૈવ આરક્ષિત શબ્દ જ્યારે આપણી સામે આવે એટલે પહેલા તો આપણે યાદ આવી જવું જોઈએ કે ચેપ્ટર નંબર 9 વન અને વન્ય જીવ, જેની અંદર આપણે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો ત્રણે ત્રણ આમ જોઈએ તો પ્રકૃતિ, જીવજંતુઓ, સજીવો, વન્યજીવો, વૃક્ષો વગેરેનું જતન કરતા એકમો છે, એમાંનો એક એકમ છે જૈવ આરક્ષિત ક્ષેત્ર, જે સૌથી વિશાળ હોય છે. કારણ કે એ આંતરરાષ્ટ્રીય માપદંડ પ્રમાણે ઓછામાં ઓછી 5,000 ચોરસ કિલોમીટર ભૂમિ પર જે ફેલાયેલું હોય છે એટલે સૌથી મોટું ક્ષેત્ર છે. કારણ કે આપણે ત્યાંની કુલ સંખ્યા માત્ર 18 છે. ભારતમાં કુલ જૈવ આરક્ષિત ક્ષેત્રો 13 હતા, જે હમણાં 18 થયા, એટલે મીન્સ કે 2008 પછી 4 કે 5 નવા એડ થયા અને અત્યારે 18 જેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં આપણે નામ જાણીએ છીએ. તો આ જૈવ આરક્ષિત ક્ષેત્રો છે એ વિશાળ હોય છે, કારણ કે 5,000 ચોરસ કિલોમીટર જેટલું માપદંડ આપ્યું છે મેં, અને જેની સંખ્યા 13 માંથી 18, અને એમાંય ગુજરાતની અંદર તો માત્ર એક જ છે અને એ છે કચ્છ, જે 2008માં યુનેસ્કો દ્વારા જેને જૈવ આરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું હોય તો 2008ની અંદર જે બનેલું છે એ કચ્છ એકમાત્ર આપણું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. જોઈએ એના વિશે આપણે માહિતી આપવાની હોય તો સૌથી પહેલાં તો મેં મુદ્દો આપી દીધો તમને કે ભાઈ આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ એની રચના કરવામાં આવે છે. સૌથી પહેલો મુદ્દો તો આપણો એ જ છે કે આંતરરાષ્ટ્રીય માપદંડ એટલે વૈશ્વિક કક્ષાએ માપદંડ આપેલો છે. તેનો મુખ્ય હેતુ હોય છે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાઓનું રક્ષણ કરવાનું. કઈ બે વિવિધતાઓ છે? પ્રકૃતિ અને સંસ્કૃતિ. મતલબ કે કચ્છની અંદરનો એવો વિસ્તાર કે જ્યાંના લોકોને પણ જૈવ આરક્ષિત ક્ષેત્રમાં સમાવેશ કરેલા હોય છે, ત્યાં વનસ્પતિઓ છે, જીવજંતુઓ છે, જમીન છે, માનવ સમુદાય છે અને જીવનશૈલી બધાનું સંરક્ષણ કરે છે. આ સૌથી મહત્વનું એટલા માટે કે અભયારણ્ય માત્ર પ્રાણીઓનું જ સંરક્ષણ કરે છે, ઉદ્યાનો છે તો એ વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ કરે છે. પરંતુ જૈવ આરક્ષિત ક્ષેત્ર ત્રણેયથી વિશાળ છે, જે વનસ્પતિઓનું સંરક્ષણ કરે છે, પ્રાણીઓનું સંરક્ષણ કરે છે, જીવજંતુઓનું સંરક્ષણ કરે છે અને માનવ સમુદાયનું સંરક્ષણ કરે છે. એટલે સૌથી વિશાળ એકમ છે આ જૈવ આરક્ષિત ક્ષેત્ર. અહીંયા ખાસ કરીને સંશોધનો અને પ્રશિક્ષણ માટેની સુવિધા હોય છે, એટલે તમે એની મુલાકાત લ્યો એટલે તમને પ્રશિક્ષણ અપાય છે, તાલીમ અપાય છે. ત્યાં તમે કોઈ પણ એક જૈવ આરક્ષિત ક્ષેત્રની વાત કરો તો મેં બાજુમાં એક તમને સરસ મજાનું હિલ સ્ટેશન છે, જે પંચમઢી મધ્યપ્રદેશની અંદર સાતપુડાની પર્વતમાળાઓની અંદર આવેલું એક હિલ સ્ટેશન, આપણે જેને હવા ખાવાનું સ્થળ કહી. આ પંચમઢી છે એ ખરેખર પૃથ્વી પરના સ્વર્ગ જેવું છે. એક વખત એની મુલાકાત લ્યો, એ ખૂબ જ સરસ મજાનું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે કે જે એક વિશાળ એકમ છે અને એ પંચમઢી તરીકે ઓળખાય છે. ત્યારે એની અંદર તમે જ્યારે એની મુલાકાત લ્યો તો ત્યાં કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓ છે ને એ તમને એના વિશેની આખી માહિતી આપે છે, એના વિશેની ટ્રેનિંગ આપે છે. તાલીમ મીન્સ કે એકાદ બે દિવસનું તમારે ત્યાં રોકાણ થાય તો એ દરમિયાન તમને સંપૂર્ણ વિસ્તારનો પરિચય આપે છે અને એના વિશેની સંપૂર્ણ માહિતી પણ આપે છે. બહારની તમામ માનવીય ગતિવિધિ ઉપર પ્રતિબંધ હોય છે, એટલે કે ત્યાં કોઈ પણ પ્રકારની અન્ય પ્રવૃત્તિઓ ઉપર અંકુશ હોય છે સરકારનો. ખાસ પરમિશન સિવાય તમે ત્યાં એન્ટ્રી પણ નથી કરી શકતા અથવા તો ત્યાં જઈ પણ નથી શકતા. અને મેં વિસ્તાર તો પહેલાં જ કીધો હતો કે એનો વિસ્તાર હોય છે 5,000 ચોરસ કિલોમીટરથી વધારે. અને એના ઉદાહરણોમાં તો કે નીલગીરીનું છે, મન્નારની છે, ગ્રેટ નિકોબારનું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, સુંદરવન છે, પંચમઢી છે, પંચમઢીનું દૃશ્ય તો આપણે અહીં મૂક્યું જ છે, એ સિવાય નીલગીરીનું પણ આપેલું છે, ગ્રેટ નિકોબાર છે, અંદમાન નિકોબારનું એક ટાપુ કે જેનું નામ ગ્રેટ નિકોબાર છે એ પણ એક જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. એટલે અહીંયા 4ને બદલે આપણા 6 જેટલા મુદ્દાઓ બની જાય છે. આટલા મુદ્દાઓ ઘણા ગણાય આ પ્રશ્ન માટે.